आज मैं सभी देशवासियों के साथ जो तुम्हारू आधार कार्ड बनेलू छे तो आ पांच नवा अपडेट अने नवा नियम जरूर थी जोई लेजो। नियम नंबर वन, फर्जीवाड़ा ऊपर रोक लगावा माटे पासपोर्ट बनावा माटे आधार कार्ड ने डिजी लॉकर साथे वेरीफाई करावू फरजियात छे। महत्वनुं छे के भारतमां विदेश मंत्रालय द्वारा आजे नवी व्यवस्था लागू करवामां आवी रही छे। आ महिनाना 5 ऑगस्टथी शुरू थई जशे, नहीं तो तमे पासपोर्ट माटे एप्लाय नहीं करी शको। हवे बीजी अपडेट आवी रही छे के हवे एआई तमने बचावशे आधार कार्ड द्वारा पैसाना लेवड़देवड़ना फ्रॉडथी। एआई एटले के आर्टिफिशियल इंटेलिजन्स। आ नवी टेक्निकनो उपयोग छे એ યુડાઈ દ્વારા કરવામાં આવશે। યુએડીઆઈ એટલે કે જે આધાર કાર્ડની મેનેજમેન્ટ કરવાવાળી ઓર્ગેનાઇઝેશન છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેના દ્વારા આ નવો પ્લાન બનાવવામાં આવ્યો છે અને એક નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે। આ ટેકનિકના માધ્યમથી ફિંગરપ્રિન્ટ અને ચહેરાની પહેચાનથી સંબંધિત ટેકનોલોજીનો વિકાસ કરી રહ્યા છે। લોકોને એવા ફ્રોડનો હાલમાં સામનો કરવો પડી રહ્યો છે કે જેમાં નકલી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આધાર કાર્ડ પર પેમેન્ટ સિસ્ટમમાં ફ્રોડ થઈ રહ્યું છે। આના પરિણામ સ્વરૂપે સરકારને આધાર કાર્ડના પેમેન્ટ સિસ્ટમમાં ટેકનોલોજીના વિકાસ કરવા ઉપર વધારે આવશ્યકતા પડી છે। આ જે ફ્રોડના મામલા છે ને દોસ્તો, સૌથી વધારે ગ્રામીણ ક્ષેત્રમાં જોવા મળે છે, કારણ કે ગ્રામીણ ક્ષેત્રના લોકો પાસે આ ટાઈપના કિસ્સાઓને લઈને જાગૃતતાની કમી હોય છે। એટલા માટે સરકારે નવી ટેકનોલોજીનો વિકાસ કર્યો છે જેથી ફ્રોડને રોકવામાં મદદ મળી શકે। અને આ નવી ટેકનિકનું નામ છે દોસ્તો FMR FIR, એટલે કે ફિંગર ઇમેજ રેકોર્ડ। હવે આપણે સમજીએ કે આ ફ્રોડને રોકવા માટે કઈ રીતે AIનો ઉપયોગ થશે। હવે આ જે નવી ટેકનિક છે FMR FIR, આના માધ્યમથી પેમેન્ટ ગેટવેને બે પેમેન્ટની પ્રક્રિયાથી નીકળવું પડશે, જેમાં પહેલી પ્રક્રિયામાં ફિંગરની સૂક્ષ્મતાની ચકાસણી કરવામાં આવશે, જે ફિંગરપ્રિન્ટના નકલી અંશોને પકડવામાં મદદ કરશે। બીજી પ્રક્રિયામાં ફિંગર ઇમેજની ચકાસણી કરવામાં આવશે, જે જીવિત માણસની ફિંગરપ્રિન્ટની પહેચાન કરશે। આ ટેકનિકનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સિસ્ટમમાં ફિંગરપ્રિન્ટ જે દાખલ કરી છે એ વાસ્તવિક અને માન્ય હોય, કે જેથી ફ્રોડ થવાની કોઈ સંભાવના ન રહે। આધાર કાર્ડ સાથે જોડાયેલી ત્રીજી મોટી અપડેટ આવી રહી છે, જેમાં પોસ્ટ ઓફિસમાં મળશે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટેની સુવિધા। મહત્વનું છે કે એની છેલ્લી તારીખ આવી ગઈ છે અને સરકારે ઘણી વખત જેની છેલ્લી તારીખમાં વધારો કર્યો છે। એ સિવાય પણ ઘણા લોકો એવા છે કે જેણે હજુ પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો મોદી સરકાર આ ફેસિલિટી દેવા માટે પોસ્ટ ઓફિસમાં મળે એના માટે હાલમાં વિચાર કરી રહી છે। ત્યાર પછીનું અપડેટ છે કે યુડે દઈ રહ્યું છે તમને એક સુવર્ણ મોકો, જેમાં તમે તમારી ફ્રીમાં મળી રહી છે આ સુવિધા। તો ફટાફટ આ અપડેટ તમે ચેક કરી લેજો દોસ્તો। યુડે તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન એવમ ઓફલાઈન માધ્યમ સે આજ હી કરે આધાર મેં અપને દસ્તાવેજ અપલોડ માંગવાનું છે। દોસ્તો આ ટ્વીટમાં તમે જોઈ રહ્યા છો કે ઓનલાઈન અને ઓફલાઈન દ્વારા તમે કોઈ પણ રીતે તમારા ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો। અને આ સેવા છે એ તમને 14 સપ્ટેમ્બર 2023 સુધી myadhar.uidi.gov.in ઉપર ફ્રીમાં ઉપલબ્ધ છે। હું તમને સામાન્ય વાતમાં સમજાવું તો જો તમારું આધાર કાર્ડ બનાવેલું છે એના 10 વર્ષથી વધારે સમય થઈ ગયો છે, તો તમારે વેબસાઇટ ઉપર જઈ અથવા તો ઓફલાઈન છે એ અપડેટ કરાવી લેવું જોઈએ। અને આ રીવેરીફાઈ અને અપડેટની સુવિધા છે એ તમને 14 સપ્ટેમ્બર સુધી ફ્રીમાં મળશે। આધાર કાર્ડ લઈને નેક્સ્ટ અપડેટ એ છે કે મિત્રો, સરકારે બધી સ્કૂલોને એક નિર્દેશ જાહેર કર્યો છે, જેમાં કહ્યું છે કે જો વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ ન હોય તો તમે પ્રવેશ દેવાની મનાઈ ન કરી શકો। હાલમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જે વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ ન હોય તો સ્કૂલ એના એડમિશન માટે ના કરી દે છે, મનાઈ કરી દે છે અને વિદ્યાર્થી છે એ એડમિશન નથી લઈ શકતો। તો આ અંગે કેન્દ્ર સરકારે સફાઈ બહાર પાડી છે અને કહ્યું છે કે જો વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હોય કે ન હોય પણ સ્કૂલ એને એડમિશન માટે ના ન પાડી શકે। તો દોસ્તો આ હતા આધાર કાર્ડને લઈને મહત્વના 5 અપડેટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને વધારે અપડેટ માટે સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, વંદે માતરમ।